सागर बेटा तर काम काज हारू चाले ने हाँ तो पछी तो आटलो थाके लो ने उदास ने केम लागे छे शू छे हमरा ऑफिस मा काम काज एक बाजू तो वजी गयो छे अने बीजी बाजू बहननी चिंता रहे छे के एक बाजू बहन विधवा थई गई અને ઘરે આવીને પણ ઉદાસ રહે છે ને રોવા જ મળે છે બેટા તાજું તાજું છે એટલે તો રહેવાનું જ ને પણ આપણે બધા છીએ ને એને ઢાંકી લેશું આવો બેટા મીરા શું તમે લોકો બે અત્યારે ઉદાસ બેઠા છો શું થયું કાંઈ નહીં જો હવે માથે પડી છે હવે એને કેમ આપણે સુધારવું ને એ જ વિચારવાનું છે ને એની જ વાત અમે કરતા હતા બા પોટલાનું વજન હોય ને તો એકબીજાની માથેથી લઈ પણ લેવાય પણ આ તો જ્યારે ભગવાનના ઘરેથી આવે છે એનું આપણાથી કંઈ ના થાય મને ખબર છે એક સ્ત્રી હોવાના નાતે હું જલપા દીદીના દુઃખને બહુ સારી રીતે સમજું છું પણ હવે અફસોસ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હા મીરા તારી વાત સાચી છે કે ભગવાનના ઘરના દુઃખને તો કોઈ ન રોકી શકે પણ આપણે કમસે કમ એટલું તો કરી શકીએ ને કે બેન દુઃખી ના રહે અને એને કઈ રીતે ખુશીઓ મળે એ કામ હવે આપણે કરવાનું છે સાગર મીરા બંનેને હું વિનંતી કરું છું આપણે બધા તો એના આ કામથી એના પર જે દુઃખ આવ્યું છે એનાથી આપણે બધા તો ચિંતિત છીએ પણ એની સામે ક્યારેય ઉદાસ ન રહેશું નહીં તો એનામાં પછી ક્યાંય સુધારો નહીં થાય બેટા એની સામે તો હસતા જ રહીશું એની હિંમત આપણે આપવાની છે ભલે બા બેટા જલપા આવ બેટા જલપા દીદી અત્યારમાં બહાર જાઉં છો કે હા મીરા હું બહાર જાઉં છું બા આપણા ઘરથી દૂર થોડેક બે ત્રણ કારખાના છે ત્યાં હું કામ માટે તપાસ કરવા માટે જાઉં છું જો મને કંઈક કામ મળી જાય ને તો હું કામે જાઉં અને આમ પણ મારું ઘરમાં છે ને એકલા એકલા જીવ મૂંઝાય છે બેટા આ તો તે અમારા ત્રણેયના મોઢાની વાત છીનવી લીધી અમે ત્રણેય તારી એ જ વાત કરતા હતા કે જો જલપાને ક્યાંક કામ મળી જાય ને તો એ ઘરની બહાર નીકળતી થાય તો લોકોને ઓળખતી થાય થોડીક હસવાનું થાય કામે થોડુંક જીવ વળગેલો રહે એટલે હા બેટા જા પણ એક વાતનું ધ્યાન રાખજે તું જુવાન છે આપણી વાત બધાને નહીં કરવાની નહીં તો લોકો આપણો લાભ ઉઠાવવાની કોશિશ કરે હમેટા થોડું સ્ટ્રોંગ બનવાનું હા બા હમેટા બા જલપા દીદી બહુ સ્ટ્રોંગ છે એ ક્યારેય પાછા પડે એવા નથી કારણ કે જો બે મહિનાની અંદરમાં કામ કરવાનો ફેસલો લેતા હોય ને તો એ વ્યક્તિ બહુ સ્ટ્રોંગ જ હોય એ તો બસ મારા પિયરનો સાથ છે ને એટલે હું સ્ટ્રોંગ છું અમે બધા તારી સાથે છીએ બેટા હે બેટા આ તે જે કામ શોધ્યું છે એ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિએ તને ચિંધ્યું છે કે પછી જાતે જાતે ગોતી લીધું છે અરે બા મારી એક પેલી જૂની ફ્રેન્ડ હતી ને કાજલ કરીને એને મને વાત કરી હતી એટલે મને એમ થયું કે લાવ હું તપાસ કરી આવું હા બેટા જા અને જોજે હો કામ કેવું છે અને ક્યાં કરવાનું છે શું કામ કરવાનું છે બધું સમજી લેજે હા બા તમે કાંઈ જ ઉપાધિ ના કરતા હું હમણાં જ આવું છું હા બેટા જા જલપા દીદી ધ્યાન દે હા મીરા વાહ તમે પણ શું કેવા માણસો છે શું છે જલપા દીદી બહુ હોશિયાર છે આવી સલાહ દેવાની જરૂર જ નહોતી બેટા ગમે એટલું હોશિયાર હોય પણ હું માં છું કેવું તો પડે ને કારણ કે મેં પણ દુનિયા બહુ જોઈ છે સારું હવે તમે લોકો બેસો હું કામ પતાવી લઉં હા બેટા તમે આરામ કરો એક એક કરીને બધાય મમ્મીને સોફા પર મૂકીને જતા રહ્યા વિરમ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પણ તમે કોણ હું ઓળખ્યો નહીં હું તમારા કારખાને ગઈ હતી કામ માટે તો તમારા મેનેજરે કીધું કે અહીંયા તો અત્યારે જગ્યા નથી પણ તમે વિરમ શેઠના ઘરે જશો ને
તો કદાચ તમારી દયા ખાઈને તમને કામ અપાવી દેશે. તમે શું કામ કરી શકશો? કામ તો કોઈ પણ હું કરી શકીશ. ઘરકામ કંઈ પણ કરી શકશો? હા, ઘરકામ પણ કરી શકું. સાફ સફાઈ, કપડાં, વાસણ. હા. અને રસોઈ? હા, રસોઈ પણ બનાવી દઈશ. ઠીક છે. તો તમને ખબર ન હોય તો કહી દો, શેઠાણીએ નાનપણથી કામ નથી કર્યું અને નોકરને રસોઈઓ રાખે છે, પણ હમણાં બંને ગામ ગયા છે. એટલે તમે જો કામ કરવા આવી શકો એમ હો તો કાલ સવારથી જ આવી જાઓ. હા શેઠ, હું કાલ સવારથી આવી જઈશ. હા, લાઈનમાં છેલ્લેથી ત્રીજો બંગલો છે ને એમાં આવે છે. હા ભલે શેઠ. ઠીક છે, કાલે હું આવી જઈશ. તમારો ખૂબ ખૂબ આભાર. તમને પગાર પણ વ્યવસ્થિત આપીશ. હા ઠીક છે, ચાલો. સારું, મને કામ તો મળી ગયું. હવે હું હમણાં ઘરે જઈને અને બાને અને મીરાને વાત કરીશ. સાગરને બાપુ, મને એક વિચાર આવે છે. તમે મને કહેજો ને કે શું કરવું જોઈએ. આપણી દીકરી વિધવા થઈ, નાની ઉંમરમાં જમાઈ જતા રહ્યા, અને હજી તો એની સામે બહુ લાંબી પાડ જેવી જિંદગી છે. ને હું ને તમે તો ખર્યું પાન કહેવાય, આજે છીએ કાલે નથી. તો મને એક વિચાર આવે છે કે જો કોઈ સારું પાત્ર મળી જાય ને તો આપણી દીકરીને આપણે પાછા રીમેરેજ કરાવી નાખીએ, એના બીજા લગ્ન કરાવી નાખીએ. એ ઘરે બારે થઈ જાય ને એટલે મને થોડીક શાંતિ થાય. બાકી એને જોઈ જોઈને આખો દી મારો જીવ બળે છે. તો તમારું કેવું શું છે? તારી વાત તો સાચી છે. આપણે એના લગ્ન કર્યા ને તો તરત જ એના પર દુઃખના ડુંગર આવ્યા. મારું એમ કેવું છે કે એકાદ વર્ષ આપણે જવા દઈએ, ત્યારે એમાં એનું દુઃખ એને થોડુંક ઓછું થઈ જાય, થોડું ભૂલાવા માંડે, પછી આપણે કંઈ ગોઠવીએ. હા, તમારી એ વાતે સાચી છે. પણ એક વાત કહું, તમે હજી એક વર્ષનો સમય માગો છો કે વર્ષ પછી આપણે કંઈક ગોતતા રહીશું. પણ અત્યારથી કંઈક ધીમે ધીમે ક્યાંક ગોતતા રહીશું ને તો એ મળતા મળતા 6-8-10 મહિના તો એમને નીકળી જશે. અત્યારથી એમને બેસી રહેશું તો એ મને કંઈ બહુ યોગ્ય નથી લાગતું. છતાંય હવે તમે જેમ કહો એમ, જો કુવારા દીકરા દીકરી હોય ને તો એનું ગોતવા નીકળે ને તો તરત મહિના 2 મહિનામાં થઈ જાય. પણ આમ તો આપણે બીજી વારનું કરવાનું છે. એટલે સારો છોકરો અને સારું ઘર ગોતતા ગોતતા 6-8 મહિના તો એમને એમ નીકળી જાય. બરાબર છે, તારી એ વાત તો સાચી છે. પણ આપણે અત્યારે જેને પૂછીશું ને તો પણ એ પણ અત્યારે સહમત નહીં થાય અને ના કરશે. એવું કહેશે કે મારે એક બહુમાં 2 બહુ નથી કરવા. હા, એ બધી વાત સાચી. આ તો એ ઘરમાં નથી ને એટલે મેં કીધું આપણે 2 ચર્ચા કરી લઈ. અને જો આપણને ગોતતા ગોતતા, આજે કાંઈ પૂછવું નથી, હજી તો 2 મહિના થયા, પણ ગોતતા ગોતતા જો આપણને કોઈક સારું ઘર ઠેકાણું મળી જાય ને તો પછી એને સમજાવતા મને વાર નહીં લાગે. ત્યાં સુધીમાં તો બીજા 2-3 મહિના નહીં નીકળી જાય. એટલે તમારા મિત્રમંડળમાં કે કોઈ માં તમને ખબર પડે ને કે આમ આમ કંઈક છે, જો વાત નાખશો તો વાત મળશે. ઘરે બેસીને તો કોઈ વાત લઈને આવશે ને. એટલે તમે વાત નાખશો ને ક્યાંક તો એ ગોતતા ગોતતા આપણને બીજા 2 મહિના તો નીકળી જશે. ત્યાં સુધીમાં એને ટાઢું પડી જશે, પછી હું એને સમજાવતી રહીશ. ના ના, એ વાત તો મારા ધ્યાનમાં જ છે. મને એનું કીધું ને તો મને ખ્યાલ છે. છતાં હું મારા મિત્ર સર્કલમાં ભૂપતભાઈ છે, બીજા 2-3 જણા જે વાત કરીશું. ભૂપતભાઈને તો આવા એને ધ્યાનમાં આવવા બહુ ઠેકાણા હોય, એ આપણને મદદ આ બહુ સારી મદદ કરી શકશે. હા બસ, જો સારો છોકરો હોય, એનું ભાંગ્યું તૂટ્યું હોય અને ઘર સારું હોય, માણા બધા સંસ્કારી હોય તો આપણી દીકરીનો આપણે ગોઠવીએ. આપણે જોવું જ પડે ને એવું. ને આજે વખતે તો છે ને એનું ઘર બહુ આપણે જોઈ વિચારીને ગોતું છે. બહુ સંસ્કારી અને બહુ સારા માણસો હોય, ભલે થોડી વાર લાગે. ઠેકાણું ગોતવામાં બહુ ઉતાવળ નથી કરવી. ને આપણે આપણને બરાબર એવું લાગે કે ના હવે આમાં કંઈ વાંધો નથી તો જ એવી રીતે આગળ વિચારશું આપણે. હા એમ જ કરશું. પણ એક વાત ધ્યાનમાં રાખજો,
ભલે પરિવાર નાનો હોય, ઘર થોડું નબળું હોય તો ચાલશે, ત્યાં આપણી દીકરી ખુશી રહેશે ને સુખીએ થશે. બહુ પૈસાવાળામાં દીકરી નાખવી નથી, કારણ કે એ લોકો આપણી દીકરીને મેણા ટોણા માર્યા કરે, હંભળાવ્યા કરે. એના કરતાં નાનું ઘર ને નાનો પરિવાર હોય ને તો આપણી દીકરી ખુશ રહી. હાલો, હું જરાક અંદર કામે જાઉ, તમે બેહો. સાગર કેમ વેલા સુઈ ગયા? તબિયત ખરાબ છે? હા મીરા, આજે થોડી તબિયત નરમ ગરમ જેવું છે. એવું હોય ને તો કાલનો દિવસ રેસ્ટ કરી લેજો, એટલે તબિયત ઠીક થઈ જાય. ના ના મીરા, એવું કર્યા જેવું નથી. કેમ? કામ જ અત્યારે એટલું છે ને કે એક દિવસની પણ રજા મળી શકે ને એવું નથી, એટલે જ મેં કીધું કે આજે થોડો વહેલો સુઈ જાઉં ને તો કાલે સવારે ઓફિસે જવું હોય ને તો કંઈ ચિંતા જેવું ના. મને ખબર છે, કામ વધારે નથી, ઘરની ચિંતા છે તમને, તમારા એક પગારમાં બધું પૂરું નથી થતું એટલે તમે ઢસેડા કરો છો ને, અને મને રમાડતા તો ખૂબ આવડે છે, કામ વધારે છે. ના મારી મીરા, એવું કંઈ નથી, પણ ઘર છે ને હું જે કમાવા વાળો છું તો સાચવવું તો પડે, તમને લોકોને નહીં સાચવું તો કોને સાચવીશ? સાગર, હું બધું સમજું છું. જ્યારે સમય માણસનો સાથ છોડે છે ને ત્યારે એ ક્યાંય પહોંચી નથી વળતો, પછી એ પૈસા હોય, પરિવાર હોય, શરીર હોય કે મનની શાંતિ હોય, એ હંમેશા બેચેન જ રહે છે. એક કામ કરો ને, આમ પણ જલપાદીથી જોબ ઉપર જાય જ છે ને, એવું હોય તો હું પણ એમને સાથે વહી જાઉં. ના ના, બધાએ જોબ કરવાની કાંઈ જરૂર નથી, હું તો જલપાબેનને પણ જોબ ના કરવા દઉં, પણ આ તો શું છે કે થોડો ટાઈમ ઘરની બહાર રહીને તો એનું મન પણ કામમાં લાગ્યું રહે, અને દુઃખ એનું થોડું હળવું થાય ને એને પણ મજા આવે અને આપણને પણ મજા આવે, એ માટે જવા દઉં છું. બાકી એમને પણ કામ કરવાની કોઈ જરૂર નથી. સાંભળો, ભલે અત્યારે જરૂર નથી, તમે ના પાડો છો તો હું જીદ પણ નથી કરતી, પણ જો તમે એકલા ના પહોંચી વળતા હોય ને તો મને કહેજો, હું આવતા મહિનેથી જોબ ચાલુ કરી દઈશ, તમને મારા સમજે, મારાથી છુપાવતા નહીં. અરે તારાથી થોડો હું કંઈ છુપાવવાનો છું, જે હશે ને એ તને ચોખ્ખું કહી દઈશ. બસ સારું, તમે બેસો, હું જમવાનું લઈ આવું. મારો વર એક નંબરનો દારૂ લ્યો ને, હરામી છે, જણાય શરમ નથી, જે આવે એ વૈરાણી છે. પાછા આવી ગયા ઢેચીને, વાસ આવે છે, વાસ, જરાય શરમ નથી આવતી તમને? હા, ઘરમાં આવા આવી જાઓ છો? અરે ગામમાં છે ને લફંગા જેવી તમારી હાલત છે, જ્યાં હોય ત્યાં મોઢા મારતા ફરો છો. તને તો નોક પીધું હોય ને તોય તને વાસ આવે. અરે ખબર પડે છે કે તમે પીને આવ્યા છો? તમારી આંખો જોવો, આંખો પીને આવ્યો હોય તો દાદરમાં પીડ્યો ન હો, ગટરમાં પડી જાવ ને. દાદર તો હારો કહેવાય, એ ઘરનો છે, ગટરમાં પડી જવાય તમારે. અને છે ને મારી સામે બહુ જીભડો નહીં ચલાવો, આ ગામમાં જેટલી દાદાગીરી કરો છો ને એ બરાબર છે, અને તો છે ને કોઈક દિવસ છે ને તમારા કપડાં હોતા ઉતરી જવાના છે. કામની વાત કર, ફાલતુ વાત નહીં જોઈએ. પછી બોલતો એનો મતલબ એવો રે કે બોલતું જવાનું? આ તમને 10 દાડાથી કીધું છે ને આ ઘરમાં કામવાળીનું કાંઈ કરો તો હું કરો છો? હા, ગામમાં તમને કામવાળી હોય તો મૂકું છું, ઘરવાળી નહીં, જેને હોય તેને ડોળા પાડી જો પાડીને જોયા જ કરો છો. એ મારું કામ નથી, તારું કામ છે. હા, મારું કામ છે કા? આ ગામમાં રખડવા નીકળો છો, હા, આપણે મોટું ફેક્ટરી ચલાવો છો, બધે ભૈરાઓને કામ આપીને બેઠા છો, શરમ નથી આવતું? શરમ નથી આવતું? કામ આપો તો આપો છો, પણ લોકો એમ કહે છે કે બધા પર નજર બગાડો છો તમે. તને ઘરે બેઠા બેઠા વાત કરતા આવડે બધી? અમારા જીવ એવો, બધા મળતા મોટા મોટા બિઝનેસ તો ચાલતા હોય. હા, બિઝનેસ ચાલે છે ને તમારા આ ગામમાં? જેટલા મોટા બિઝનેસ છે ને એટલા જ બદનામ તમારા નામ છે. બિઝનેસ ન ચાલતા હોય અને તમને શરમ નથી આવતી?
આ તે દિવસે પેલો દૂધવાળો કહેતો હતો કે એની બેનની તમે છેડતી કરી, હ દૂધવાળાની બેનની તમને છોડતા, એવા લોકોની વાત માની લે હાચું તો. ઓહો, પતિ પરમેશ્વર, આ તમારા બધા લખણ ખબર છે. એ રિચા, જેનું નામ હોય ને, જેનું નામ હોય ને એ જ બદનામ હોય. નામ જ તો એ બદનામ હું થાય. હા 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 હા, તમે તો એટલા મોટા નામી વ્યક્તિ છો ને કે બદનામ થવા માટે તો તમારી પાસે ઘણા બધા કારણો છે, પણ તમે જે વસ્તુમાં બદનામ થાવ છો ને એને શું કહેવાય? છીછરા વેડા. તારા સિવાય આખી દુનિયા સેલ્યુટ મારે. વિરમ સેઠ, વિરમ સેઠ. આ સેઠ છે ને, ઘરમાં નોકર જેટલી તમારી ઇજ્જત નથી. વિરમ સેઠ, વિરમ સેઠ. હા, ઘરમાં નથી, એ સાચી વાત છે. બહાર બહુ સેઠ છે. મજબૂરી હોય કે તમારા પગે પડવું પડે, પણ તમને બે પૈસા ની શરમ છે? તું જે વાત કરે છે તેમાં જોયો, લોકો તો મારું નામ જોઈ, મારી પ્રગતિ જોઈ અભિમાન છોડી દેજો. યાદ રાખજો, રાજા રાવણ નું નતર્યું તો તમારું તો હું રહેવાનું. સમજી ગયા? ક્યારે તમારી સોનાની લંકા ખાક થઈ જશે ને ખબર એ નહીં પડે. મને તું શિખામણ આપે છે કે શ્રાપ આપે છે? શિખામણ તો તમને આપી, એ તો મારામાં છે જ નહીં. કારણ કે શેઠની શિખામણ જાપા સુધી આ કહેવત તમારા પર બરાબર સૂટ થાય. અને શ્રાપ, શ્રાપ હું શું કામ આપું? તમે જેની સાથે ખોટું કરો છો ને એ આપોઆપ તમને શ્રાપ આપે છે, એટલે તમારા કર્મનું ફળ તો તમને મળશે જ. તે શું કીધું? શેઠની શિખામણ જાપા સુધી, એટલે મારી શિખામણ પર જાપા ઉધી લાગે એમ જ ને? ના ના, હું શિખામણ આપું ને એ જાપા ઉધી તકે છે. જાપાની બહાર જાઉં ને પછી તો તમારા જે વેશ છે ને એ આખી દુનિયાને ખબર છે. તે શેઠની શિખામણ કીધી, શેઠાણીની નહીં. હે ભગવાન, 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 મારા કયા એવા કર્મ ખરાબ હતા? હા, કે તે અહોવર મને પનારે પાડ્યો અને આ મૂછ પર દાવ દેવાથી છે ને મરદ નથી થવાતું. અરે ભાઈ, મારા ઘરમાં નવા આવ્યો હતો તો કોકના ખેતરમાં મજૂરી કરતી હોત ભાન છે, હવેલીમાં મજા કરે. ઓહો, આ હવેલીમાં મજા નહીં, સજા છે સજા. અને ખેતરમાં કામ કરીને જીવતી હોત ને તો કમસે કમ ખુમારીથી તો જીવતી હોત. આ તમારી પાછળ ને પાછળ તો મારું જીવન છે ને બરબાદ થઈ ગયું, બરબાદ. આ સમાજમાં કોઈને મોડું બતાવવાને લાયક નથી રહ્યા. લોકો તમારી પાસે શું કામ આવે? લો, આ 5 લાખનો ચંદો છે, ભરી દો તો જરા. હા, આ 2 લાખ રૂપિયા જોઈએ છે, આપો તો જરા ટ્રસ્ટમાં, એટલે આવે. બાકી કોઈ તમને પૂછવા કૂતરું સૂંઘવાય તૈયાર નથી. તને કોઈ પૂછવા આવ્યું? મને જ કેમ પૂછવા આવે? પૂછવા આવે ને, એ તમારી જરૂર નથી, તમારે રૂપિયાની જરૂર છે. ગામમાં છે ને ઇજ્જત બનાવો, રૂપિયા તો માણસ છે ને પથ્થરમાં લાત મારીને કમાવી લે. એલા ભાઈ, ઇજ્જત બિજ્જત કોઈ નથી દુનિયામાં, પૈસા છે ઇજ્જત છે. હવે તારા કામની વાત કરવી છે કે ફાલતુ બકવાસ જ કરવો છે? બસ કઈ નહીં, આ કામવાળી નું કીધું ને એ કરજો. કામવાળી કાલ સવાર આવી જશે, બીજું બોલ. બસ હવે નાવા ધોવાનું પતાવો, જાઓ, હારા નથી લાગતા. પોતે જ બહુ હારી લાગે, કઠપૂતળી સારી. ભગવાન, કંટાળી ગઈ છું આ માણસ, પણ યાદ રાખજો એના કર્મ નું ફળ એને બહુ ખોટું ભોગવવું પડશે. હરી જલ્પા. હા સેઠ. તું ક્યારે આવી હતી? અરે હું તો ક્યારે નહીં આવી, અડધો કલાક થઈ ગયો. બેસ, થોડી વાર બેસ. ચલ્પા,
હું જોઉં છું 5 દિવસથી તું કામ કરવા આવે છે તો કપડાં બે જ ચોરી જતા ને? અરે નાના શેઠ, આ તો કામ કરું છું ને એટલે બે સાડી રાખી છે કે બગડે નહીં, બાકી મારી પાસે ઘણી સાડી છે. છતાં પણ હું તારા માટે એક બે જોડી કપડાં લેતો આવીશ. નાના શેઠ, એની કોઈ જરૂર નથી મારે. ચલતા એક વાત કહું? હા બોલો ને શેઠ. તારા પતિ ને ઘેરા જઈ છે? હા, એ આ દુનિયામાં નથી રહ્યા. તો તને એકલા પણ નથી લાગતું? નાના શેઠ, એકલા પણ લાગતું તો ને, એટલે જ કામે વળગી ગઈ છું કે થોડો કામમાં જીવ લાગે છે. મને એમ લાગે છે કે કોઈ પણ સ્ત્રીને એટલે જીવન વિતાવવું ને બહુ મુશ્કેલ હોય છે. એ તો નસીબની વાત છે ને. મને એવું લાગે છે કે તારા જીવનમાં કંઈક તો ખાલી પો છે. નાના શેઠ, એવું કાંઈ જ નથી. મારા દિલમાં તારા માટે બહુ લાગણી છે. ચલવા તું દૂર નહીં પા, નજીક બેસ ને. હા નજીક. અરે દૂર કેમ ભાગે છે? ચલતા શેઠ, આ તમે શું કરો છો? આવા સરસ શેઠાણી છે તમારા ઘરમાં અને મારી જોડે આવું કરો છો? તમને શરમ નથી આવતી? ચલવા તું શાંત થઈ જા, મારી પરિસ્થિતિ સમજવાની કોશિશ કર. શેઠાણી છે ને એ મગજના બહુ ખરાબ છે. મારે એની સાથે દિલના સંબંધ નથી. તે મારી સાથે બહુ ગેરવર્તન કરે છે. શેઠાણી મગજના ખરાબ નથી, તમારી આંખો ખરાબ છે. ચંપા તને ખોટું લાગ્યું? મને તો તારી પર લાગણી છે, હમદર્દી છે, એટલે હું સમજાવું છું. શેઠ, જો હું અહીંયા કામ કરવા આવતી હોઉં ને તો હું મારો જીવ પોરવાય ને કામમાં, એટલે હું આવું છું. બાકી હું કોઈ ખરાબ સ્ત્રી નથી જેવી તમે સમજો છો. અરે જલ્પા, તું સમજવાની કોશિશ કર. હું તને એવું નથી કહેતો. શેઠ મને છોડો, બાકી હું શેઠાણીને કહી દઈશ. આજે વેલી આવી ગઈ. કારખાનામાં માલ ખૂટી ગયો હતો અને નવો માલ કાલે આવશે એટલે શેઠે બધાને વેલા છોડી દીધા. મને લાગે છે જલ્પા દીદી બહુ જલ્દી પ્રમોશન કરવાના છે, તમે 6 મહિનામાં તો મેનેજર બની જશો. જલ્પા દીદી, ઉદાસ કેમ લાગો છો? અરે નાના મીરા, એવું કાંઈ નથી. આ તો આખો દિવસ જ આ શું નવા નવા દિવસો છે ને કામ કરવાના, એટલે થોડુંક તું સમજે લાગે થાકી જાય. પછી એને કઈ એની આદત થોડી છે. ધીમે ધીમે આદત પડી જશે મને. બેન, ફાવી ગયું છે ને તમને કામ? હા ભાઈ, મને બધું જ કામમાં ફાવી ગયું છે. અને તારી જોબ કેવી ચાલે છે? મારી જોબ તો એકદમ મસ્ત ચાલે છે, પણ તારી ચિંતા ઊભો રહી છે કે મારી બેનને વ્યવસ્થિત કામ મળ્યું, ત્યાં લોકો કેવા હશે, આ બધી ચિંતા મને ખાઈ જાય છે. અરે ભૈલા, લોકો ત્યાં બધા જ સારા છે, તું કાંઈ જ ઉપાધિ ના કરતો મારી. જલ્પા દીદી, એવું હોય ને તો તમારા કારખાનામાં પૂછી લેજો, મારે પણ તમારી સાથે કામે આવવું છે હવે. અરે હવે તારે શું કામની જરૂર છે? અમે ભાઈ બેન તો કામ કરીએ છીએ. બા, તમારા દીકરા એકલા પહોંચી નથી વળતા અને જલ્પા દીદીનો પગાર આપણાથી ના લેવાય, એ તો એમના માટે આપણે બચાવીને રાખવો પડશે ને. તો એના કરતાં હું પણ કામે વહી જાઉં ને
તો એ પૈસા આપણે ઘરમાં કામ આવી જાય. મીરા, આ તો શું બોલે છે? કેમ મારો પગાર ના લેવાય? હું આ ઘરમાં નથી રહેતી. છલપા દીદી, વર્કરો તો સારા જ હશે, પણ તમારા શેઠ પણ સારા છે ને? છલપા દીદી ક્યાં ખોવાઈ ગયા? છલપા શું વિચાર કરે છે? કાંઈ જ નથી થયું, બસ એમ જ ખાલી. છલપા દીદી, આટલા બધા વિચાર ના કરો. મને ખબર છે તમે બહુ હોશિયાર છો. 6 મહિના વર્ષમાં તો ક્યાં ને ક્યાં પહોંચી જવાના છો તમે. બેટા છલપા, તું હમણાં શું કહેતી હતી? કે હું પણ કમાઉં છું એટલે હું પણ રૂપિયા ઘરમાં આપીશ, હું અહીંયા ખાઉં છું, રહું છું. અરે એવું બધું કંઈ બતાવવાનું હોય એ પૈસા અમારે નથી જોઈતા. તારી મહેનતના પૈસા ભેગા કર, ભવિષ્યમાં તને જ કામ આવશે. અરે બા, આ ભૈલો એકલો કમાય છે અને આપણે ઘરમાં કેટલા વ્યક્તિ છીએ? 5. તો આટલી આ મોંઘવારીમાં એક કમાય એનાથી તો પૂરું ના થાય ને. અરે મારી બેન મીરા, તમારે લોકોને કોઈને કમાવાની જરૂર નથી. અને બેન, તને કમાવા દઉં છું ને એ પૈસા માટે કમાવા નથી દેતો. હા, તો તારું મન લાગ્યું રહી ને એ માટે તને જવા દઉં છું. મને એક વાતનો જવાબ આપ. જ્યારે તું અહીંયા નહોતી અથવા કામ નહોતી કરતી ત્યારે શું આપણું ઘર નહોતું ચાલતું? તકલીફ પડતી હતી? નહીં ને, હવે કંઈ બોલતી નહીં, કંઈ નથી સાંભળવું. બા ચલો, તમારી વાત હું માન્ય રાખીશ. અડધો પગાર તમારે રાખવાનો, અડધો પગાર હું રાખી લઈશ. હા હા, સારું. બંને ખુશ. હા સારું. બા તમે ભાઈને શું કાનમાં કીધું? ના, મેં ભાઈએ જ મને કીધું કે હું ઓવરટાઈમ કરીશ. ઓકે બા, હવે હું હાથ પગ મોઢું ને ફ્રેશ થઈ જાય એટલે તને ચા પીવડાવ. હા હા, એ પૈસા આપવાની વાત કરે જ ને, બેંકમાં એના નામનું ખાતું ખોલાવીને એમાં ભેગા કર્યા કરજે. એટલે એને એમ થાય કે હું ઘરમાં આપું છું. હા હા ને. સાગર, આપણી જલપા કામે જાય છે ત્યારથી કેટલી ખુશ રહે છે. હા ઓમાં હે ને, જ્યારથી બેન કામે લાગી છે ને ત્યારથી એના મોઢા ઉપર આમ અલગ જ ખુશી જોવા મળે છે. અને એની બધી જ ઉદાસી ક્યાં ગુમ થઈ ગઈ ને એ જ ખબર નથી પડતી. હા, હવે ભગવાન પાસે એટલી જ આશા છે કે મારી બેન આમ ને આમ જ ખુશ રહે. હા, અને હું તને એક વાત કહું, પણ હમણાં તું એને કહેતો નહીં. મેં ને તારા બાપુએ એવો વિચાર કર્યો છે કે આ બધું થોડુંક ટાઢું પડી જાય ને પછી કોઈક સારું ઘર ને સારો છોકરો મળે ને તો આપણે એને બેસાડી દેવી છે. એટલે જુવાન છોકરી છે, હજી લાંબી જિંદગી પડી છે, એ સુખી થઈ જાય ને. હા, તમારી વાત એકદમ સાચી છે. એવું કંઈ લાગશે ને તો તમે લોકો વ્યવસ્થિત રીતે વાત કરી રાખજો અને છોકરો જોઈ રાખજો. હા, જેથી આપણે બેનને ત્યાં ભણાવી. હા બસ, અને આપણે બધા એને સમજાવશું એટલે સમજી જશે. હા સારું, તમે હું જરાક કાઢશું. હા બેટા, ચાલ. બોલ. મારે તમને એક વાત કેવી છે પણ કયા મોઢે કહું ને એ ખબર નથી પડતી. અચ્છા, કયા મોઢે કહું એ ખબર નથી પડતી, અને શું એવી વાત છે કે તને કહેતા પણ આટલો બધો અચકાટ થાય છે? શેઠાણી, તમે માનશો નહીં પણ શેઠે મારી છેડતી કરી છે. આ શું બકવાસ કરે છે તું? મારા વર વિશે ગમે તેમ બોલે છે. હા, તારા શેઠ વિશે જે તને રૂપિયા આપે છે એના વિશે મને ખબર છે. ગામમાં લોકો એમની ગમે તેમ વાત કરે છે, પણ આજ સુધી મેં કોઈ સબૂત જોયું નથી મારા વર વિશે. અને આજે બોલી, આજ પછી આ બોલતી નહીં, સમજી? શેઠાણી, આ વાત તો મેં તમને એકને જ કીધી છે, હજી મેં મારા ભાઈને ને બાને નથી કીધી. મારા વરને બદનામ કરવા માંગે છે? હા, મારા વરને ગામમાં તું બદનામ કરવા માંગે છે? એક તો તારા પર દયા ખાઈને મારા વરે તને નોકરી આપી, અને હવે ઉપરથી એમની માથે આ આડ લગાવે છે. શેઠાણી, જો તમને મારી ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો તમે અત્યારે જ જોઈ લો. હું અત્યારે કામ કરવા જાઉં ને ત્યારે
ત્યારે તમે જોજો, એટલે તમને વિશ્વાસ આવી જશે. જો તું સાચી હશે ને તો હું તને ન્યાય અપાવીશ, એ વાત યાદ રાખજે. અને જો ખોટી હશે ને તો આ ગામમાં રહેવાને લાયક પણ નહીં રહેવા. કઈ વાંધો નહીં શેઠાણી. કામવાળીએ જે વાત કરી એ શું સાચી હકીકત હશે? અને જો એ સાચી હશે ને તો એક સ્ત્રી તરીકે હું એને ન્યાય અપાવીશ. પછી મારા વરની વિરુદ્ધ જવું પડે તો પણ જઈશ, પણ આને તો ન્યાય અપાવીને જ રહીશ. કહી શકતી હશે કે નહીં કહી શકતી હોય, હા? અને તમે શું કર્યું?
વિચાર કરો. અરે એના આંસુ તો જોવો, એના આંસુ તો જોવો. વિધવા સ્ત્રી તો એના પેટનો ખાડો પૂરવા માટે કામે જતી હોય છે, પણ આ સમાજ છે ને, વિધવા સ્ત્રી જ્યારે બહાર નીકળે છે ત્યારે એની ઉપર ખરાબ નજર કરે છે, તો વિધવા સ્ત્રી જાય ક્યાં? બેન, તારે ચિંતા કરવાની જરૂર નથી. મને ખબર છે સાસરીમાંથી કાઢી મૂકી હોય, મા બાપના ઘરે રહેતા હોય અને એમાં આવા કામ કરવા પડે અને આવા લોકોની નજરથી બચીને દુનિયામાં જીવવું ને, એ બહુ અઘરું કામ છે સ્ત્રી માટે. પણ ચિંતા નહીં કરે, આજ પછી આ ઘરમાં અને ફેક્ટરીમાં તો હંમેશા કામ કરીશ અને તને તારી મહેનતનું મળશે. ના સેઠાણી, મારા તમારી ફેક્ટરીમાં કામ નથી કરવું, હું બીજે ગોતી લઈશ. ચિંતા નહીં કર, હું છું ને એક સ્ત્રી થઈને જો સ્ત્રીનું સન્માન ન જાણું ને તો મારી માણસાય મારી પરવા રે. અને અત્યારે તમે મારી સાથે ચાલો આને પરિવારને મળવા, તમારે હાલી જ નહીં એના પરિવારની પણ માફી માંગવી પડશે. શેઠાણી, જો તમારા જેને સ્ત્રી હોય ને તો સ્ત્રીની વેદના સમજી શકે ને, તો આ સમાજમાં જેટલી વિધવા સ્ત્રીઓ છે ને એનું દિલ ખોલી ને સ્ત્રી દુર્બળ છે, નિર્બળ છે, એનાથી કોઈનો સામનો ન થાય. અરે સ્ત્રી તો શક્તિ છે, અને આમના ભૂલની સજા એ તમારા પરિવારનું માફી માંગશે ને ત્યારે જ પૂરી થશે, નહીતર હું આગળ છોડીને જઈશ. માફી માંગશો આના પરિવારને? હા, તો ચલો મારી સાથે. જલપા દીદી, આ લોકો જ્યાં હું કામ કરવા જાઉં છું ને ઘરના, આ એ શેઠાણી અને આ શેઠ વિરમ શેઠ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું જલપા દીદી, કઈ થયું છે? હું કહું છું, વાત જાણે એમ છે ને કે તમારા બેન અમારા ઘરે કામ કરતા હતા. તમારા ઘરે કામ કરતા હતા? જલપા દીદી, તમે તો એમ કહેતા હતા કે હું કારખાનામાં જોબ કરું છું. મીરા બા, એ હું ખોટું બોલી હતી. કારખાનામાં કે જગ્યા નહોતી ને, એટલે મેનેજરે કીધું કે તમે વિરમ શેઠની ઘરે જાઓ, કદાચ તમને દયા ખાઈને કારખાનામાં કામ આપી હતી, તો હું વિરમ શેઠની ઘરે ગઈ. અને વિરમ શેઠે કીધું કે કારખાનામાં જગ્યા તો નથી પણ મારે ઘરે કામવાળીની જરૂર છે, એટલે હું ત્યાં કામ કરવા રહી ગઈ. તમે રોવો નહીં, શાંત થઈ જાઓ, કંઈ વાંધો નહીં. ચલો, તમે ઘર કામ કરતા હતા પણ અત્યારે શું થયું છે, કેમ રોવો છો? વાત એમ છે કે તમારા બેન અમારા ઘરે કામ ઘરકામ કરતા હતા અને મારા વરે તમારા બેન ઉપર ખોટી નજર કરી. શું વાત કરો છો તમે? બધા જલપા, અને તમે શું કામ સાથે આવ્યા છો? તમને શરમ ના આવી? હું તમારા બધાની માફી માંગવા આવ્યો છું. ધન દોલતના મદમાં હું ભાન ભૂલી ગયો અને ભૂલ કરી બેઠો હતો, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મને માફ કરી દેજો. મારા વર્તી જે ભૂલ થઈ છે ને એ કદાચ માફીને લાયક નથી, પણ આજે જલપાની વાત સાંભળી મને પણ વિશ્વાસ નહોતો, પણ મેં આંખે આંખ બધું જોયું ને ત્યારે મને વિશ્વાસ બેસી ગયો. કદાચ માફી નહીં, કદાચ, અરે બિલકુલ માફીને લાયક નથી. તમારા ઘરે દીકરી હોત
અને એ પણ આટલી જુવાન હોત તો આ માણસ શું કરત? કારણ કે એ તો મધનો લોભી છે. શોભા, મને ખબર છે કે હું માફીને લાયક તો નથી, પણ તે છતાં મારા વરને અને મને માફ કરી દેજો. અને મને ખબર છે એક સ્ત્રીનું સન્માન સામાં જળવાય, અને એક સ્ત્રી જ્યારે બધું મૂકીને બીજાના ઘરે કામ કરવા આવતા હોય ને તો એની પણ કંઈક મજબૂરી હશે. પણ મારા પર વિશ્વાસ રાખો, હું એક સ્ત્રી થઈને ક્યારે તમારી દીકરીનું અહિત નહીં ઈચ્છું, અને ક્યારે એની સાથે ખોટું નહીં થવા દઉં. આજ પછી એ અમારા ઘરે નહીં પણ અમારા કારખાનામાં કામ કરશે, અને અને એને એની મહેનતનું મહેનતાણું મળશે, અને કોઈ ખોટું વર્તન એની સાથે નહીં થાય. જો તમે એને અમારે ત્યાં નોકરીએ રાખશો ને તો જ મને થશે કે તમે અમને માફ કર્યા. ના બેન, ના, મારી દીકરી બીજે ક્યાંય પણ કામ કરી લેશે, પણ હવે તમારા તો એરિયામાં પણ નહીં આવે. હવે આનો શું ભરોસો? એ ઘરે આવું કરી શકે તો કારખાનામાં પણ કરી શકે. હા આંટી, દીદી વિધવા છે, સમયના મારેલા છે, એટલે તમારા ઘરે કામ કરવા આવતા હતા. એનો અર્થ એવો સહેજય નથી કે તમારા મનમાં આવે ને એવું વર્તન તમે કરો. એકલી સ્ત્રી હોય, બહાર કામ કરતી હોય, અરે એની પણ કંઈક મજબૂરીઓ હોય, એની સિચ્યુએશન પણ સમજાય. પણ નહીં, બહાર કામ કરતી હરેક સ્ત્રી ચરિત્રહીન છે, આવું સાબિત કરવાવાળા તમારા જેવા લોકો જ છે. તમે નજર બગાડી, તમે હલકાઈ કરી, અને બદનામ કોણ થાય? આવી એકલી સ્ત્રીઓ, કેવો નિયમ છે તમારા પુરુષોનો? તમારી સ્ત્રીઓ ઘરમાં માન જાળવીને રહે છે, પણ બીજાની બેન દીકરી જે દુખી છે, જેને પૈસાની જરૂર છે, કામની જરૂર છે, એ બહાર નીકળે એટલે એના પર નજર બગાડો, એને જેમ તેમ બોલો, અને છેલ્લે કંઈ ના થાય તો એને ધમકાવો. તમે જે કૃત્ય કર્યું છે ને એ માફીને લાયક નથી. તમને તો ફાંસીની સજા આપે ને તો એ ઓછી છે. અને તમને જરાય શરમ ન આવી? આ તમારી દીકરીની ઉંમરની સ્ત્રીને સામે તમારી નજર બગાડતા? હા, વ્યક્તિ માફીને લાયક નથી. હું હમણાં જ પોલીસને ફોન કરું છું. ભાઈ, હું મારા પતિ વતી માફી માંગુ છું. નહીં ભાઈ, આપણે કેસ કબાડા એવું કઈ નથી કરવું. અંતે તો વિધવાની જ વાતો થવાની છે ને. જલ્પા, મારી ઇજ્જત જવાની છે. જલ્પા, આજે જો આપણે શાંત રહેશું ને તો તારા જેવી કેટલીય જલ્પા આના વાસગામાં હોમાઈ જશે. એ સમાજ નથી સ્વીકારતો, બહાર નથી સ્વીકારતો. જલ્પા દીદી, સમાજની ચિંતા તમે નહીં કરો. સમાજ બને છે કોનાથી? તમારાથી, મારાથી ને આના જેવા માણસોથી. આપણે બધા સમાજ જ છીએ. જ્યારે એક અવાજ ઉપાડશે ને ત્યારે બીજા 10ની હિંમત થશે, પણ એકને શીખવું પડશે બોલતા. ભારત જેવો દેશ જ્યાં સ્ત્રીઓને ભગવાન તરીકે પૂજવામાં આવે છે, દીકરીઓની પૂજા થાય છે, આવા દેશમાં રહીને પણ તમારા આવા નબળા વિચાર હોય ને તો માફ કરજો. તમે માફીને તો નહીં પણ આ ધરતી ઉપર જીવવાને પણ લાયક નથી. અને બેન, આ તમારા જેવી સ્ત્રીઓ હમ છુપાવવા માંડે છે ને બધું, એટલે જ આવા હરામખોરોની હિંમત થાય છે કે કોઈની બેન દીકરીઓને છેડવાની. અગર કોઈ પણ સ્ત્રી આવા હરામીઓથી ડર્યા વગર જો કોઈ પગલું લે ને તો આવવાની હિંમત નહીં થાય કોઈ બેન દીકરીઓ ઉપર આંખ ઊંચી કરીને જોવાની પણ. સાગર, બસ એ તો જેવા હોય એવા. પણ આંટીના મોઢાનું મને એમ લાગે છે કે હવે આ વાતને અહીંયા દબાવી દેવી જોઈએ. આંટી, જો તમે આજે સાથે ના આવ્યા હોત ને તો અમે ભૂલી જાત કે આ કોઈ શેઠ છે કે ક્યાંયના માલિક છે. મહેરબાની કરીને તમે અહીંયાથી જતા રહો. અને બીજી વસ્તુ, આજ પછી કોઈ પણ દીકરીને તમારા ઘરે અથવા તમારા કારખાનામાં કામે નહીં રાખતા. ચાલો ચલપા દીદી, રોવાનું બંધ કરી દો, લડતા શીખો. આ સમાજ છે ને આ જ વસ્તુનો ફાયદો ઉઠાવે છે. એકલી સ્ત્રી છે, રડીને બેસી રહેશે, શું કરશે? સ્ત્રી છે ને એ નવદુર્ગાનું રૂપ છે. જ્યારે વખત આવે ને તો રસોડામાં અન્નપૂર્ણા બનો, તિજોરીમાં લક્ષ્મી બનો, અને રણમાં નવદુર્ગા બનીને, રણચંડી બનીને લડાઈ કરતા પણ શીખો. જલ્પા, ક્યાંક ને ક્યાંક તારો પણ તો વાંક છે. આ પહેલી વાર નહીં કરી હોય એને, આગળ પણ એને તને હેરાન કરી જ હશે. પણ તું ચૂપ રહીને
તો જ એની આટલી હિંમત વધી. બા, જો હું તમને કહેત ને તો ભાઈ મને કામે ના જવા દે. અને બીજી વાત, ક્યાં વાત તમને કહેત અને તમે શેઠાણી ને શેઠ ને કહેત ને તો શેઠનું તો બહુ મોટું નામ છે અને આપણા ભાઈને નોકરી ઉપર નુકસાન થાત. બા, એની નોકરી જતી રહે. બા, હવે છોડો બધી વાત, બહુ થઈ ગયું. ચલપા દીદી, રડો નહીં. ચલો તમે મારી સાથે સારું અંદર આવજો.